नमस्कार ग्राउंड रिपोर्ट में आपनो स्वागत छे। हुं छुं आपनी साथे संध्या। आजे वात करीशुं गुजरातना एवा गामोनी के ज्यां राहदारीओथी लई खेडूतोने समस्याओनो सामनो करवो पड़े छे अने ढगलो समस्याओ छे, परंतु निराकरणना नामे मात्र वायदाओ मळी रह्या छे। त्यारे सौथी पहला वात करीए वगर वरसादे डूबता गामोनी। ગુજરાતમાં જાણે આકાશમાંથી વરસેલું પાણી વિનાશનું રૂપ ધારણ કરીને આવ્યું હોય તેમ ગામે ગામ માત્ર ને માત્ર જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના ત્રણ એવા ગામ છે જે અમારા ધ્યાને પણ આવ્યા છે અને જે રીતસરના બેટમાં ફેરવાયેલા છે। તેમાં એક ગામ તો પોણા બે મહિનાથી આખે આખો માણસ ડૂબી જાય તેટલા પાણીમાં છે। જુઓ સમગ્ર વિગત આ અહેવાલમાં। વગર વરસાદે ગામમાં પાણી, ખેતરથી લઈ ગામની શેરીઓ પાણીમાં ગરકાવ। એમાં એક નહીં, બે નહીં, આઠ થી દસ ફૂટ ભરાયા પાણી। ત્યારે તમને પણ સવાલ થશે કે આખરે આ ગામમાં પાણી ક્યાંથી આવ્યું। આ ગામના હાલ જોઈ અને તમે ચોંકી ઉઠ્યા હશો। તમને સવાલ થયો હશે કે આ ગામમાં શું કોઈ પાણીની મોટી પાઇપલાઇન તૂટી ગઈ છે કે પછી પૂર આવ્યું છે, આટલું પાણી કેવી રીતે ભરાયું। કે પછી બોરનું પાણી સતત વરસાદના કારણે જમીનમાંથી બહાર આવે છે। પરંતુ આ તમામ સવાલનો જવાબ છે ના, આ પાણી કોઈ પાઇપલાઇન તૂટવાના કારણે નહીં, પરંતુ બિપોરજોય વાવાઝોડા સમયે આકાશમાંથી વરસેલી બરબાદીનું પાણી છે। સાંભળીને ચોંકી ઉઠ્યા ને? અહીંયા દોઢ મહિનાથી ગામ પાણીમાં ગરકાવ છે। ગામના ખેડૂતો છેલ્લા 45 દિવસથી ખેતી પણ નથી કરી શક્યા। આ ગામમાં બિપોરજોય વાવાઝોડાના 6 દિવસ બાદ ન્યૂઝ 18 ગુજરાતી આ ગામમાં પહોંચ્યું અને ત્યારે 10 ફૂટ જેટલું પાણી ગામમાં હતું। આ દ્રશ્યો છે 22 જૂન 2023ના, જ્યારે આ ગામમાં ગળાડૂબ પાણી હતું। બિપોરજોય વાવાઝોડાએ બરબાદી વરસાવી, ખેતરથી લઈ ગામની ગલીઓ અને ઘરમાં 8 ફૂટ પાણી। ત્યારબાદ તેની બાજુમાં આજના ગામના દ્રશ્યો જુઓ। 1 ઓગસ્ટ 2023ના રોજ પણ ગામમાં બિપોરજોય વાવાઝોડા દરમિયાન વરસેલું પાણી સુકાયું નથી। આ ગામ હજુ પણ પાણી વગર કાવ છે। દ્રશ્યો જોઈ તમે ચોંકી ઉઠ્યા હશો કે આ ગામમાં થઈ શું રહ્યું છે। બનાસકાંઠાના ડીસાના પેછડાલ ગામના દ્રશ્યો છે, જ્યાં વાવાઝોડાનો વરસાદ એવો વરસ્યો કે પાણીને સુકાવા જ નથી દીધું। આ ગામમાં જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી જોવા મળશે। જ્યાં પગ મૂકો ત્યાં પાણી નીકળશે। સવાલ એ છે કે ગામના લોકો કઈ રીતે આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે। આ જોડું આવ્યું ત્યારે પશુ ઉભો હતો, કાચારો હતો, બાગથી ક્ષેત્ર મેં લઈ ગયા, કાચારો બાધક ફેલ ગયો, એનાથી દૂધ ઉપાડી દૂધ ભરાબા જે છે, બાઇક ભરભારે કુએ મળે છે, અમારો એટલો માગ છે, આ રસ્તો ઉપાડી આવે સરકાર, એટલી વિનંતી છે। 17-18 તારીખે વાવાઝોડું લગભગ આવેલું છે આપણે, એટલે લગભગ આજે કોણ કઈ મહિનો થવા આવ્યો, એક મહિના ઉપર 1-2 દિવસ થઈ ગયા, એટલે પાણી અમારું નીચે આવ્યું છે, ખેતરમાં પાણી પડ્યું છે, પણ અમારે આ રસ્તો છે ને એ હજી સુધી અડખાડા પડી ગયા છે ચાલવાનું। ગામમાં વાવાઝોડા સમયે તો આખે આખો માણસ ડૂબી જાય તેટલું પાણી હતું। હાલ તો થોડું પાણી ઉતરી ગયું છે, પરંતુ હજુ પણ ખેતરોમાં તો કમર સુધીના પાણી છે। ખેડૂતોએ પોતાની વેદના સરકાર અને સ્થાનિક તંત્ર સુધી પહોંચાડવા અમારી સામે પાણીમાં ઉતર્યા, તો જોઈ લો કેટલા પાણી છે। ખેડૂતોની ઘૂંટણથી ઉપરના પાણી ખેતરમાં છે। ખેડૂતોએ પોતાના ખેતરમાં ભરાયેલા આફતના પાણીમાં ઉતરી અને વેદના ઠાલવી। પેછડાલ ગામના ખેડૂતો અને સ્થાનિકોનું કહેવું છે કે જળ ભરાવના કારણે ક્યાંય જવાતું નથી, એક બે નહીં, દર વર્ષે ગામમાં આ જ પરિસ્થિતિ થાય છે। ગામ લોકોનું કહેવું છે કે નેતાઓ ખાલી વાયદા કરે છે। જે આજે ઘાસ ચારો પણ રહ્યો નથી, એક મહિનો થઈ ગયો, પાણીનું છતાં તેમને છીપાયું છે, ઓછું છીપાયું છે એના માત્રામાં, અને આ વર્ષો સુધીનું પાણી ભરાવાનો પ્રશ્ન હતો, પણ જે આજે એનો હલ થાય તો